नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं एस आर न्यूज गुजरात। ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર મૌલાના મોહમ્મદ સલમાન મુફ્તી અઝહરી, કે જેઓ મુંબઈ ઘાટકોપરના છે, એમના એક ધાર્મિક ભાષણ માટેનું આયોજન મોડાસા કસ્બા જમાતના પ્રમુખ ઈશાકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું। જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા, જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજીસ્ટર કરેલો, જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા, આયોજક હતા, એ ઈશાકભાઈની પણ ગઈ 9 તારીખે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ પૂર્ણ થતો એમને પણ કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા માટે મોકલી આપેલા। જ્યારે મૌલાના મુફ્તી અઝહરીને પણ ગઈ 12 તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે। સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનું મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી આપવામાં આવેલ છે। નમસ્કાર, મેં હું રવિ દુબે ઓર આપ દેખ રહે હૈ એસઆર ન્યૂઝ ગુજરાત। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર। અગર આપકો હમારી બતાઈ ગઈ ખબરે અચ્છી લગે તો ઉસે લાઇક કરે, શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે। ઓર હા, અગર આપ હમસે જુડે રહેના ચાહતે હૈ તો હમારી એસઆર ન્યૂઝ ગુજરાત ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર બેલ આઇકન દબાના ના ભૂલે, તાકી હમ સદા આપસે જુડે રહે ઓર આપ તક નઈ નઈ ખબરે પહોંચાતે રહે।